નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 1 બજારમાં એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આવનાર તમામ સોલ્યુશન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો. જોઈએ પ્રશ્ન નંબર 1. તમારા ગામ શહેરમાં તમારા મનગમતા સૈનિક અથવા રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો. 1. તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? 2. તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? 3. સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? 4. સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું? 5. સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો. પ્રશ્ન નંબર 2. હું પણ બનીશ મહાન, આ પંક્તિનો સાર તમારા શબ્દોમાં લખો. આપણા દેશની પ્રગતિ થાય, વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ. મારી અંદર દેશદાઝ હોય રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય તેવા પ્રયત્નો કરીશ. હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે. સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ. રાષ્ટ્રીય પ્રતીક પ્રત્યે હંમેશા આદર ભાવ રાખીશ, તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવા પ્રયાસ કરીશ. આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયત્ન કરીશ. પ્રશ્ન નંબર 3. તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો, શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો. દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપો વાંચવા બેઠો. આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડી વાર આરામ કર્યો. બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો. ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી. ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી. ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડી વાર મિત્રો સાથે બેઠો. સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સૂઈ ગયો. પ્રશ્ન નંબર 4. નીચેના ચિત્રનું સીણવટથી અવલોકન કરી તેના વિશે તમારા શબ્દોમાં લખો. આ ચિત્ર સુંદર મેળાનું છે. મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે. મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે. દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે. સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લહાવો જુદો જ હોય છે. મેળામાં ખૂબ જ મજા આવે છે. મિત્રો સાથે મેળામાં હરવાનો ફરવાનો આનંદ જુદો જ હોય છે. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રોમાં રહેલો તફાવત શોધીને લખો. પહેલા ચિત્રમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે. પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં તળાવ છે, બીજા ચિત્રમાં નથી. પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે. પહેલા ચિત્રમાં બંને કુકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે. પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે. પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવ નથી. પ્રશ્ન નંબર 5. નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ લખો. 1. હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે હવાડામાં થોડું ઘણું પાણી હતું. 2. કરશને દુઃખથી આહ નાખી આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરશને ફરીથી નિસાસો નાખીને આકાશ સામે જોયું. 3. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ. 4. કરશને કેમ આકાશ સામે જોયું? કરશન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. 5. ખાધેલું મોંમાં લાવી ફરી ચાવતો હતો, રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો. વાગોળવું. પ્રશ્ન નંબર 6. તમે જોયેલા બજારનું વર્ણન કરો.
બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળી છે. બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે. મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે. વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે. બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે. બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે. બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે. બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે. બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે. પ્રશ્ન નંબર 7. તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શું શું તફાવત છે તે લખો. અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે. અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારના રસ્તા સાંકડા છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારની દુકાનો પતરાવાળી અને એક માળની છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3 થી 4 માળની અને મોટા કોમ્પ્લેક્સ હોય છે. પ્રશ્ન નંબર 8. તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે ક્યાંથી માહિતી મેળવશો? શી માહિતી મેળવશો? ક્યાંથી અને શી? તો એક ક્યાંથી માં લખેલું છે, એક શિક્ષકને પૂછીશ. બીજું ઘરે વડીલોને પૂછીશ. 3 મારા મિત્રોને પૂછીશ. 4 ઇન્ટરનેટ પરથી મેળવીશ. અને 5 પુસ્તકમાંથી મેળવીશ. શી માહિતી? તો કે 2 સરદાર પટેલના બાળપણની માહિતી, સરદાર પટેલના ભણતર વિશેની માહિતી, સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે, સરદાર પટેલ અંગ્રેજો સામે લડાઈ લડે એ વિશે માહિતી. પ્રશ્ન નંબર 9. આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો. હું આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુઓની આયાત કરવી પડે તેવી વસ્તુઓની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ. ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનાવવા માટે આવા પ્રયાસો કરીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.